सीएनजी ना भाव में 10 दिवस में किलोए रूपया 5.19 नो भाव वधारो थता लोको परेशान थया छे। एमा पण खास करीने रिक्षा चालको सीएनजी ना भाव वधाराथी परेशान थया छे। सीएनजी ना भाव वधता अने रिक्षा भाड़ू न वधता रिक्षा चालको परेशान छे। अमदावाद शहर में अंदाजित 2 लाख थी वधु रिक्षा चालक ने सीएनजी भाव वधारानी असर पहुंची छे। आ बाबते रिक्षा चालकोए विविध विभाग ने रजूआत करी छे, छता भाव में घटाड़ो न थता रिक्षा चालको नाराज छे। तेमज समग्र मामले सोमवारे पोलिस कमिश्नर ने रिक्षा चालको रजूआत करवा पण जशे। एवामां रिक्षा चालकोनी मांग नहीं संतोषाय तो उग्र आंदोलन करवानी पण तेओए चीमकी उच्चारी छे। પેટ્રોલ ડીઝલના ભાવમાં તેમજ રાંધણ ગેસના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને હવે પીએનજી અને સીએનજી ગેસના ભાવમાં પણ વધારો નોંધાયો છે અને આ ભાવ વધારાના કારણે રિક્ષા ચાલકો સૌથી વધારે પરેશાન છે, કારણ કે સીએનજી સૌથી વધારે રિક્ષા ચાલકો ઉપયોગ કરે છે, પીએનજી સૌથી વધારે ઘરમાં ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે સ્વાભાવિક છે કે આ તમામ લોકો ઉપર તેની અસર પડે। અનેકવાર રજૂઆત છે પરંતુ નિકાલ નહીં આવતા અને આ ભાવ વધારાના કારણે રિક્ષા ચાલકો નારાજ છે। તેમની સાથે વાત કરીશું। વિજયભાઈ, એક એસોસિએશનમાં પ્રમુખ તરીકે આપ શું કહેશો, કયા પ્રકારની તકલીફો પડી રહી છે અને કેટલી વાર રજૂઆત થઈ છે છતાં પણ નિવેડો નહીં, હવે શું કરો? જ્યારે જ્યારે સીએનજી ગેસમાં ભાવ વધારો થાય છે ત્યારે સરકારમાં અમારી રજૂઆત હોય છે, જેમાં અમદાવાદ કલેક્ટરશ્રી હોય, વાહનવ્યવહાર મંત્રી હોય, વાહનવ્યવહાર કમિશનર હોય, પરંતુ સરકાર તરફથી કોઈ પણ હકારાત્મક નિર્ણય લેવામાં આવતો નથી। 25 વખત નહીં 50 વખત આવેદનપત્રો આપ્યા છે, રૂબરૂ મુલાકાત કરી છે, ત્યારે હા હા પાડે પણ, પરંતુ આનો નિરાકરણ આવતો નથી। અમારી માંગણી એ જ છે કે સીએનજી કંપનીઓ ઉપર નિયંત્રણ રાખવામાં આવે। 6 મહિને અથવા 12 મહિને જો સીએનજીનો ભાવ વધારે તો સમજી શકાય, પરંતુ રાતોરાત કોઈને ખ્યાલ ના હોય, આજે સીએનજીનો ભાવ અલગ હોય, કાલે અલગ હોય, આમ દિવસે દિવસે જેમ સીએનજીનો ભાવ વધે છે ખૂબ જ અસહ્ય છે। અને ખાસ કરીને આ અઠવાડિયાની અંદર 5 રૂપિયાના 19 પૈસાનો જે વધારો કર્યો છે એમાં રિક્ષા ચાલકોની કમર તોડી નાખી છે। રોજ કમાઈને રોજ ખાનાર રિક્ષા ચાલક આજે આખા દિવસમાં 4 થી 5 કિલો ગેસનો વપરાશ કરતો હોય એટલે એક દૂધની થેલી એના બાળકને ના પીવડાવે, જ્યારે આ કંપનીવાળા લઈ રહ્યા છે। અને અદાણી કંપની આટલી મોટી કંપની ચલાવનાર જે એરપોર્ટો ખરીદી રહ્યા છે તો એનું સીધું કારણ આ દેખાય છે કે મુનાફો કમાઈ રહ્યા છે। તો અમારી સરકારને વિનંતી છે કે સરકાર આ કંપની ઉપર પેલું ના રાખે અને ગરીબ માણસો ઉપર પણ ધ્યાન આપે, એમની રજૂઆતને ધ્યાન આપે। તમે શું કહેશો, પેટ્રોલ ડીઝલનો ભાવ સદી વટાઈ ગયો, હવે સીએનજી પીએનજીનો ભાવ વધી રહ્યો છે, રાંધણ ગેસનો પણ ભાવ? અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન ઉપપ્રમુખ કિશનભાઈ કોરી, આજ જો ગેસ કા ભાવ એ બઢ રહા હૈ તો કહીં ના કહીં એસા લગ રહા હૈ કે જિસ તરફ પેટ્રોલ ઓર ડીઝલ કા ભાવ બઢતા ગયા હૈ ઉસી તરફ સીએનજી કા ભાવ ભી બઢતા જાયેગા। તો સરકાર કો યે સોચના ચાહીએ કે હા ભાઈ, જબ યે ગેસ કા ભાવ ઇતના હમ બઢા રહે હૈ તો આમ જનતા કા ક્યા હોગા, રિક્ષા વાલો કા ક્યા હોગા, આર્થિક સહાય 1 રૂપિયે કા દિયા નહીં અભી તક, તો આર્થિક સહાય નહીં દિયા તો મહેંગવારી તો કમ કરના ચાહીએ। મોદી જી તો રોના રો રહે થે ઇસકે પહેલે કે હા ભાઈ મહેંગાઈ, એ પ્રધાનમંત્રી મહેંગાઈ ઇતના કર દીએ કે મહેંગાઈ કમ હોની ચાહીએ, તો મોદી જી અભી કહાં ગયે, એ ટાઈમ મોદી જી તો બોલતે હી નહીં હૈ કે મહેંગાઈ ક્યું ઇતના બઢ રહી હૈ, તો કહીં ના કહીં હમકો લગતા હૈ કે અંધા કાનૂન હૈ। તમે શું કહેશો, રિક્ષા ચાલકોને શું તકલીફ? અમારા રિક્ષા ચાલકને એવી તકલીફ પડે છે કે અત્યારે મોંઘવારી બહુ વધી ગઈ છે, બરાબર, રિક્ષાનો ગેસનો ભાવ વધારતા જાય છે। અમારા રિક્ષાવાળા ઘરનું ભાડું, ભાડાનું ઘર છે, રિક્ષા ભાડાની છે, શુક્રાન ભણાવે કેવી રીતે, દૂધ લાવું, આ લાવું, બધું મોંઘવારી, રિક્ષા ધંધા અત્યારે એટલા બધા છે નહીં, કોરોના મહામારીમાં હમણાં નેટ ઉભા થયા છે બધા, તો રિક્ષાવાળાના ભાડા જ વધારતા જાય છે ને બીજું કંઈ કરતા નહીં, આ પૈસા પૈસાવાળા થતા જાય છે ને ગરીબ ગરીબ થતો જાય છે, બરાબર, આ ધીરે ટાંકણી ટાંકણી મારી મારી અને કરે છે, એના કદી શીરો થરો જ મારી જાય એટલે પાર આવી જાય, ગરીબો બધા મરી જાય, ગરીબ આમાં કોઈ સરકાર જોતું નથી। અત્યારે ડુંગળીનો ભાવ, બટાકાનો ભાવ, ગેસના વાસણનો ભાવ, એટલે ગરીબ જાય તો ક્યાં જાય? ઘર ઘર કઈ રીતે ચાલે છે રિક્ષા ચાલકોનો હાલમાં? અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન, અમે સવારે રિક્ષા લઈને ઘરેથી નીકળીએ તો સાંજે ઘરે જઈએ છીએ તો ગેસનો ભાવ વધી ગયો છે, એના કારણે અમે 5 પૈસા બી ઘેર વધારે લઈ કે જતા નથી અને છોકરાનું ભરણ પોષણ બી નથી કરી શકતા, આજે નાનું બાળક એનું દૂધના પૈસા બી નથી નીકળતા, આ ગેસનો ભાવ વધારો છે એ માટે ગવર્મેન્ટ બી કાંઈ વિચારતી નથી અને અમે વારંવાર ગવર્મેન્ટને જાણ કરી છે, તે છતાં ગવર્મેન્ટ મુખ્યમંત્રી સાહેબ એ આંખ આડા કાન કરે છે અને અમને કોઈ જવાબ આપતા નથી કે અદાણીને બી કાંઈ કહેતા નથી કે ભાવ ઘટાડો, તો આજે દરરોજ આવા 5-5 રૂપિયા ગેસના ભાવ વધાઈ જાય રાતોરાત, તો એના માટે કાંઈ મુખ્યમંત્રી સાહેબને કાંઈ કરવું જોઈએ અને એના માટે દબાણ કરવી જોઈએ તેવી અમારી નમ્ર વિનંતી છે। એટલે કે રિક્ષા ચાલકોને સીધી રીતે અસર છે, પણ વિજયભાઈ યુનિયનો આંદોલનના મૂળમાં છે, ક્યાંથી આ આંદોલન શરૂ થયું? અમારા ગેસના ભાવ વધારાને લીધે
ખૂબ મહા મુસીબતમાં રિક્ષા ચાલકો મુકાય અત્યારે યુનિયન વતી તમામ અમદાવાદના સંગઠનો ભેગા થયા છે. આવતીકાલે અમે કમિશનરશ્રીને પાસે પરમિશન માટે જવાના છે. ગાંધી ચિંધ્યા માર્ગે અમારું જે પરમિશન લેવાની છે જેમાં રેલી સભાઓ ભૂખ હડતાલ અને જો તેમ છતાં જો સરકારનું પેટનું પાણી નહીં હલે તો અમે હડતાલ પણ કરીશું, જેની અંદર અમદાવાદ સિવાય સમગ્ર ગુજરાતના આગેવાનોને પણ બેઠક અમે બોલાવીશું અને સમગ્ર ગુજરાતની અંદર પણ હડતાલનું એલાન આપીશું. એટલે કે જે સીએનજીના ભાવ વધારો થયો છે તેના કારણે રોજગારી કઈ રીતે ચલાવવી તે પ્રશ્ન સર્જાયો છે, ઘર કઈ રીતે ચલાવવું, આ તમામ બાબતો છે તેની વચ્ચે અનેક રજૂઆતો છે, છતાં પણ નિકાલ નહીં આવતા. હવે ફરીથી એકવાર રજૂઆતનો દોર અજમાવીને આંદોલનનો રસ્તો યુનિયન અપનાવશે અને તેની આવતીકાલથી શરૂઆત થઈ શકે છે તે પ્રકારનું યુનિયનના પ્રમુખનું કહેવું છે. એટલે કે આ ભાવ વધારો સીધી રીતે લોકોના જનજીવન ઉપર અસર કરી રહ્યો છે અને તેને જ ઘટાડવાની માંગ રિક્ષા ચાલકો કરી રહ્યા છે. કેમેરામેન નટપ્રમાણ સાથે દર્શન રાવલ, ટીવી 9 અમદાવાદ. તો સીએનજીમાં ભાવ વધારાને લઈને રિક્ષા ચાલકો ખાસ તો પરેશાન છે, સ્વાભાવિક છે. છેલ્લા 10 દિવસમાં રૂપિયા 6.19નો વધારો થયો છે અને તેની સામે રિક્ષા ભાડામાં કોઈ વધારો નથી થયો અને તેના કારણે ખર્ચ પણ રિક્ષા ચાલકોનો વધ્યો છે. અને સીએનજીમાં જે ભાવ વધારો થયો છે તેના કારણે રિક્ષા ચાલકોને પડ્યા પર પાટું જેવી